નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું હું અજય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો જે મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલના મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલાં તમારા સુધી વિડીયો પહોંચી જાય અને આ ઉપરાંત મિત્રો તમને જણાવી દેવાનું કે આપણી ખેડૂત દુનિયાની એક ફેસબુક પેજ પણ બનાવેલું છે મિત્રો આપણા ફેસબુક પેજની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને મિત્રો આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને બાજુમાં રહેલું લાઇકનું બટન પણ દબાવી દેજો તો મિત્રો સૌથી પહેલાં સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની અંદર આવ્યા હતા અને ફરી એકવાર તેમણે મોટી મોટી ગેરંટીઓ આપી છે જેમ મિત્રો ખેડૂતોને લઈને તો મિત્રો સરપંચને લઈને મોટી ગેરંટી આપવામાં આવી છે જેમાં સૌથી પહેલી વાત કરીએ તો મિત્રો કેજરીવાલ દ્વારા પંચાયતની ગેરંટી આપવામાં આવી છે જેમાં દરેક ગ્રામ પંચાયતને વિકાસના કાર્યો માટે વર્ષે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે અને દરેક સરપંચને દર મહિને દસ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે મિત્રો આ અરવિંદ કેજરીવાલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જે બાદ ગામના સરપંચોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો મિત્રો અરવિંદ કેજરીવાલની આ જાહેરાત ફટાફટ જોઈ લઈએ સરપંચો કી તનખા બાંધી જાય હર સરપંચ કો હર સરપંચ કો હર મહિને દસ હજાર રૂપિયા મિલેગે તો આ તરફ મિત્રો વીસી ઓપરેટરને લઈને પણ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જેટલા પણ વીસી છે તેમનો પગાર અઠ્યાવીસ ફેબ્રુઆરી પહેલાં વીસ હજાર રૂપિયા દેવામાં આવશે આમ વીસી ઓપરેટરોને પણ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો સૌથી મોટી ખેડૂતો માટે છ મોટી ગેરંટી આપવામાં આવી છે જેમાં મિત્રો ઈશુદાન ગઢવી દ્વારા સૌથી મોટી અને ખેડૂતોને સ્પેશિયલ ગેરંટી આપવામાં આવી છે જેમાં મિત્રો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે તો ઈશુદાન ગઢવી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે તેની જાહેરાત ફટાફટ જોઈ લઈએ મિત્રો હું અહીંથી એલાન કરું છું આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે સુધી નો ખેડૂતોનો દેવું માફ કરી દેવામાં આવશે તો પેલી ગેરંટી ઉપરાંત મિત્રો ખેડૂતોને વધુમાં પાંચ મોટી ગેરંટી આપવામાં આવી છે જેમાં મિત્રો બીજી ગેરંટી જોઈએ તો મિત્રો ખેડૂતોના અનેક પાકોને એમએસપીની કિંમતે ખરીદવામાં આવશે જેમાં મિત્રો બજારની અંદર જે ભાવ ખેડૂતોને મળશે તેના કરતાં પણ એમએસપીની અંદર વધુ કિંમતે ખેડૂતોના ભાવ લેવામાં આવશે જેમાં સૌથી પહેલાં મિત્રો ઘઉં ચોખા કપાસ ચણા અને મગફળીના પાકને રાખવામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે અનેક પાકોને એમએસપીના દાયરામાં લાવવામાં આવશે ત્યારબાદ મિત્રો ત્રીજી ગેરંટી જોઈએ તો મિત્રો હાલ જે નવા જમીન આપણીના સર્વે છે તે રદ કરી દેવામાં આવશે અને ખેડૂતોને સાથે રાખીને નવેસરથી જ જમીન સર્વે કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોથી ગેરંટી જોઈએ તો મિત્રો નર્મદાનું પાણી દરેક ખેતર સુધી પહોંચે તે માટે એક વર્ષની અંદર ગુજરાતના દરેક ખેતરોની અંદર નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે ત્યારબાદ મિત્રો પાંચમી અને મહત્વની ગેરંટી કહી શકાય કે ખેડૂતોને જે પાક નુકસાની થાય છે તો પાક નુકસાનીના ભરપાઈ માટે દરેક ખેડૂતોને એકર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો છઠ્ઠી ગેરંટી જોઈએ તો મિત્રો ખેડૂતોને ખેતી માટે દિવસે બાર કલાક વીજળી મફત આપવામાં આવશે આમ ખેડૂતો માટે છ મોટી ગેરંટી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે તો આ તરફ મિત્રો કોંગ્રેસ દ્વારા પણ ગેરંટી આપવામાં આવી હતી જેમાં મિત્રો પહેલી જ કેબિનેટની અંદર ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને દસ કલાક દિવસે વીજળી મફત આપવામાં આવશે તો ખેત પેદાશો ઓછા ભાવે ખરીદવા ઉપર પ્રતિબંધનો કાયદો લાવવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોને ટેકાના ભાવ ઉપર બોનસ આપવામાં આવશે તો દૂધ ઉત્પાદકોને પાંચ રૂપિયા બોનસ આપવામાં આવશે અને જે હાલ વર્તમાન જમીન માપણી છે તે રદ કરીને નવી જમીન માપણી કરવામાં આવશે અને માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવામાં આવશે ત્યારબાદ મિત્રો શિક્ષિત બેરોજગારોને પણ રોજગારી મળશે અને તાલુકા દીઠ ખેડૂત સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવશે આમ કોંગ્રેસ દ્વારા પણ ગેરંટી આપવામાં આવી હતી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોને જે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તેવી જ રીતે હવે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે તો મિત્રો પશુપાલકોને જે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે તેનું નામ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ અને મિત્રો આ ક્રેડિટ કાર્ડની અંદર પશુપાલકોને ત્રણ લાખ રૂપિયાની સરકારી મદદ મળવાપાત્ર રહેશે તો જે પશુપાલકો ગાય ભેંસ બકરી વગેરે જેવા પશુઓને પાળે છે તે તમામ ખેડૂતોને આનો લાભ મળવાપાત્ર છે અને મિત્રો આ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોના ત્રણ લાખ રૂપિયાનો લાભ મળશે એટલે કે આની અંદર ત્રણ લાખ રૂપિયાની ક્રેડિટ પશુપાલકોને મળવાપાત્ર રહેશે મિત્રો આની અંદર ત્રણ લાખ રૂપિયાની જે લોન મળે છે તેમાં મિત્રો સાત ટકા વ્યાજદર રાખવામાં આવ્યો છે પરંતુ મિત્રો આની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમને સબસિડી આપશે એટલે કે આ જે વ્યાજદર છે એ વ્યાજદર ઘટી જશે અને મિત્રો તમને ઓછા વ્યાજદરે આ લોન મળવાપાત્ર રહેશે તો જેવી રીતના ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળે છે તેવી જ રીતના હવે પશુપાલકો માટે નવી યોજના શરૂ કરી છે જેમાં પશુપાલકોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોએ પોતાના ખેતરની અંદર પીવીસી પાઇપલાઇન નાખવાની થતી હોય તો મિત્રો તેના માટે સહાયની યોજના જાહેર કરવામાં આવી છે તો મિત્રો ખેડૂતો માટે પીવીસી પાઇપલાઇન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સામાન્ય ખેડૂતને પાઇપલાઇન ખરીદવા માટે મિત્રો પચાસ ટકાની સબસિડી આપવામાં આવશે અને મિત્રો વધુમાં વધુ તમને પંદર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને જો મિત્રો તમે અનુસૂચિત જાતિના ખેડૂતો હોય તો મિત્રો તમને પંચોતેર ટકાની સબસિડી મળવાપાત્ર રહેશે અથવા તો વધુમાં વધુ મિત્રો તમને બાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે આમ જે ખેડૂતોને પોતાના ખેતરમાં પીવીસી પાઇપલાઇન પાઇપલાઈન લખવાની થતી હોય તે તમામ માત્રે પીવીસી પાઇપલાઇન સાય સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે તો જો મિત્રો આ સમાચાર તમને ઉપયોગી લાગ્યા હોય તમારા વિડીયોને એક લાઇક દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો આવા સમાચાર જાણતા રહેવા માટે અમારી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આપણું ફેસબુક પેજને પણ ફટાફટ જઈને ફોલો કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જઈને ફટાફટ ફોલો કરી દેજો તો મિત્રો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન